ગુડ મોર્નિંગ મજામાં ને ચલો આજે આપણે પ્રકરણ નંબર બાર આપો અને લો ચલો આપો એટલે આપવાનું અને લો એટલે લેવાનું કિન્નરી બજારમાં મોતી વેચે છે તે છૂટા મોતી અને દસ મોતીનો હાર વેચે છે રાજ્યાને બાર મોતી જોઈએ છે તેથી કિન્નરી તેને એક હાર અને બે છૂટા મોતી આપે છે તો ચાલો તમે આ તો શીખ્યા હતા ને કે આગળવાળું એક એટલે દશક અને પાછળવાળું બે એટલે એ એકમ તો દશક એટલે દસ અને એકમ એટલે બે તો એ દસ દસના કેટલા હાર દેશે તો કે એક અને બે બીજા છૂટા મોતી આપશે હવે ચલો બીજા બાળકો કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે તે તમે શોધો ચલો હવે જો રાજિયા છે એ બાર લે છે તો આગળનો એક છે એ દશક એટલે દસ મોતીનો એક હાર લેશે અને બાકીના બે મોતી મોતી છૂટા લેશે હવે રીમા છે એ સત્તર તો દસ મોતીનો એવી રીતે એક હાર લેશે અને કેટલા પાછા છૂટા છૂટા મળશે તો કે સાત પછી આરીફ છે એ ચોવીસ એટલે દસ દસ ના કેટલા લેશે હાર તો કે બે અને છૂટા એક બે ત્રણ અને ચાર પછી સોનું છે એ પાંત્રીસ તો દસ દસના કેટલા હાર લેશે તો કે પહેલાં કેટલા છે દશકના સ્થાને ત્રણ તો એક બે અને ત્રણ અને પછી એકમના સ્થાન ઉપર કેટલા છે તો કે પાંચ તો એક બે ત્રણ ચાર અને પાંચ પછી સીમર છે એ એકત્રીસ મોતી લે છે તો દશકના સ્થાનો ઉપર કેટલા છે ત્રણ તો એક બે અને ત્રણ અને એકમના સ્થાન ઉપર એક એટલે છૂટું એક તો રીમા અને રાજિયાએ ભેગા થયેલા મોતી મળી અને કેટલા થાય તો ચલો રીમાના કેટલા છે સત્તર અને રાજિયાના બાર તો કરો તો જોઈ કેવી રીતે થશે તો જો હવે અહીંયા કને રાઝિયાના કેટલા છે તો દસનો એક હાર અને બે છૂટા એટલે બાર અને રીમાના પણ દસનો એક હાર અને સાત છૂટા એટલે બાર વધતા સત્તર તો જો હવે અહીંયા કરેલા છે બાર વધતા સત્તર તો સાત પહેલાં કેટલા લેવાના તો સાત અને પછી એમાં કેટલા મોતી નાખવાના તો બે એટલે સાત અને બે નવ અને એક અને એક બે પહેલાં આપણે છૂટા મોતી ભેગા કરી અને ગણીએ તો જો છૂટા કેટલા થાય છે તો ઘણો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આના અને એક અને બે આના એટલે સાત આઠ અને નવ એટલે આના નવ અને આના બે હાર એટલે દસ અને દસ વીસ એટલે બગડે વીસ વત્તા નવ એટલે બગડે નવડે ઓગણત્રીસ એટલે નવ મોતી છૂટા છે આથી ખાનામાં હું પહેલાં નવ લખીશ અને હવે બે હાર ભેગા થઈને ગણો તો બે હાર ભેગા થઈને દસ અને દસ વીસ એટલે પેલા ખાનામાં દસ દસના કેટલા હાર થયા તો કે બે એટલે બે હાર તેથી હું આ ખાનામાં બે લખી સાચો જવાબ રાઝિયા અને રીમા પાસે કુલ ઓગણત્રીસ મોતી છે હવે તમને મહાવરાનું પેલું કે છે રાજિયા અને સોનુંએ કેટલા મોતી લીધા તો જો રાજિયાએ એક હાર અને બે છૂટા મોતી એટલે એક અને બે અને સોનુંએ એક બે અને ત્રણ હાર અને એક બે ત્રણ ચાર અને પાંચ છૂટા મોતી એટલે પાંચ છૂટા ચાલો હવે વળી પાછા એના પહેલાં છૂટા મોતી ગણશું તો પાંચ આના અને છ અને સાત એટલે સાત અને હાર કેટલા થયા એક બે ત્રણ ચાર તો ચાર એટલે રાજિયા અને સોનુએ કેટલા લીધા તો કે સડતાલીસ મોતી હવે એક વધારાનો હાર રીમા અને આરીફે લીધેલા મોતી તો રીમાનો એક હાર અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે આઠ છૂટા સાત સાત અને આરીફના બે હાર અને ચાર છૂટ્ટા એટલે હવે ચલો પેલા છૂટાવાળા ગણશું તો સાત આના આઠ નવ દસ અને અગિયાર હવે અગિયાર થાશે તો અગિયાર આપણે એવી રીતે નહીં લખી શકીએ તો અગિયાર અહીંયા કને પાછળનો એકડો અને એક એકડો આની ઉપર ચડાવવાનો છે એટલે અહીંયા કને બે અને એક ત્રણ અને હજુ એક આનો એકડો એટલે ચાર બરાબર હવે ઉમેરો રીમા પાસે સત્તર મોતી અને આરીફ પાસે ચોવીસ મોતી છે તો અગિયાર છૂટા મોતી હું વાદળી ખાનામાં લખું અને દસ છૂટા મોતીનો એક હાર વધુ ઉમેરીશ એટલે વધારાનો એક હાર નાખવો પડશે એટલે બે અને એક ત્રણ અને એક ચાર એટલે કુલ થશે એકતાલીસ બરાબર હવે કેટલા મોતી છે તો હું મોતીના ખાનામાં એક લખું અને ઉપર એક હવે વધારાનો એટલે આ હારના ખાનામાં હું બે ને એક ત્રણ અહીંયા કને ઉપર દસકો કો આવ્યો ને આનો અગિયાર થયા એટલે એક અહીંયા કને વધી ચડશે એટલે બે અને એક ત્રણ અને એક ચાર હવે આ એમ કહે છે કે હું બીજી રીતે જ ખૂબ ઝડપથી કરી શકું જો આરીફ ત્રણ રીમાને આપી દે તો રીમા પાસે પણ વીસ થઈ જાય અને આરીફ પાસે એકવીસ થઈ જાય એટલે વીસ અને એકવીસ એટલે પણ એકતાલીસ છે હવે આ જે ચોપડીમાં લખેલું છે એ બધું તમારે વિડીયોમાંથી જોઈને ચોપડીમાં લખી લેવાનું છે